Okay.
એના આધારે આપણે કેવી રીતે સમઘન બનાવવાનું છે અને પછી એવું કે છે કે સમઘન કેટલો મોટો છે તે કીધું છે તો એમાં કઈ રીતે તમારો સમઘન બનાવો તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન તમારા સમઘનની બાજુની લંબાઈ કેટલી છે તો આપણે જે સમઘન બનાવ્યો છે એની બાજુની લંબાઈ કેટલી છે 1 સેન્ટીમીટર છે તો અહીંયા લખીશું કે મારા સમઘનની बाजूनी लंबाई 1 सेमी छे कितनी छे 1 सेमी छे अगर तेरे पर 1 सेमी ना कितना संबंध बनवी सकाय अब ये जी 1 सेमी नो संबंध बना के छे तेरे पर 1 सेमी ना कितना संबंध बनवी सकाय अंदर करना ये बात तो छे तो ये इधर आपने ये 1 सेमी ना संबंध छे ये कितना बनाई सके ये लंबाई लगवानी छे तो लंबाई कितनी छे 7 સેન્ટીમીટર એની ઊંચાઈ પણ કેટલી છે 7 સોરી પહોળાઈ 7 સેન્ટીમીટર એની ઊંચાઈ પણ કેટલી છે 7 સેન્ટીમીટર હવે આપણે શું કરવું પડશે 7 ગુણ્યા 7 49 49 ગુણ્યા 7 કરીશું તો કેટલા આવશે 341 તો અહીંયા લખીશું કે આપણે જે તેના પર 1 સેમીના 341 સંબંધ ગોઠવી શકાય અહીંયા લખવાનું તેના પર 1 સેમીના 343 સંબંધ ગોઠવી શકાય એટલા ગોઠવી શકાય 343 હવે આગળ આપણે જોઈશું કાગળના સમઘન જેટલો મોટો મંચ બનાવવા માટે મારે 1 સેમીના કેટલા સંબંધની જરૂર પડે હવે આગળ આપણે શોધી દીધું કે અંગડી એની જે લંબાઈ Yeah.
transpose theta is. Kita kasi transpose theta is. Kini kini saan niya, saan niya, saan. Ini kasi positif. Kan pekerja, so kan pekerja so niya, saan. Transpose theta is sambandh ni jarur. Transpose theta is sambandh ek sahina banse. Hoye agar apne kisu e. To e ni andar likhu che. Kagal na sambandh upar ek sahina khali kya sambandh jarur. કાગળ નું પદ કીધું એ જ કાગળ માંથી આપણે કેટલા બનાવ્યા સંબંધ 343 તો અહીંયા કે છે કે હવે 1 સેમીના ખાલી જગ્યા સંબંધ જેટલું કાગળ નું પદ છે તો કેટલું પદ હશે 343 હવે નંબર 2 જોઈશું આનંદે એક મોટો સંબંધ બનાવ્યો જેની બાજુની લંબાઈ તમારા કાગળના સંબંધની બાજુની લંબાઈ કરતા બમણી હતી આપણા સંબંધના બાજુની લંબાઈ કેટલી હતી આજે આનંદ એક મોટો સંબંધ જે તમે ચિત્રની અંદર ચોપિંગમાં બતાવ્યો છે તો એ જે સંબંધ છે એની બાજુની લંબાઈ છે કે આપણા કાગળના સંબંધની બાજુની લંબાઈ કરતા કેટલી છે બમણી છે એટલે કેટલી થશે 7 2 4 એટલે આપણે લખીશું કે આનંદના સંબંધની બાજુ બરાબર હવે એની અંદર એની લંબાઈ 20 છે પહોળાઈ 10 છે અને ઊંચાઈ કેટલી છે 6 સેન્ટીમીટર
લંબાઈ 11 સેમી છે, પહોળાઈ પણ 11 સેમી છે અને ઊંચાઈ છે 10 સેમી. અને સી ની અંદર આપણે એની પહોળાઈ અને લંબાઈ છે 15 સેમી, પહોળાઈ 9 સેમી અને ઊંચાઈ છે 10 સેમી આપેલી છે. હવે આપણે આમાં કે એની અંદર કેટલા સમૂહનો સમાઈ શકશે એ જોવાનું છે. તો એની અંદર લિંગાય ઉપાય છે કે 4000 સંબંધ સમાવવા માટે આ ત્રણ ખોખા પૂરતા નથી, હજુ આપણે એક સંબંધની જરૂર સોરી એક ખોખાની જરૂર પડશે. તો ગણેશ કહે છે કે ના, આપણે આ 4000 સંબંધ સમાવવા માટે ત્રણ ખોખા પૂરતા છે. એની અંદર જો આપણે એની અંદર તમને વાત કરી છે. તો હવે એમાં આપણું કહે છે કે તમારું અનુમાન શું છે, પણ સાચું છે. આપણે અનુમાન માનવું છે કે ગણેશ સાચું છે કે જરૂર નહીં પડે અને લિંગા સાચું છે કે જરૂર પડશે. તો આપણા અનુમાન પ્રમાણે આપણે કહી શકીએ કે મારા અનુમાન પ્રમાણે લિંગા સાચો છે. અહીંયા લખીશ મારા અનુમાન પ્રમાણે લિંગા સાચો છે. કેવી રીતે એને કહ્યું હશે? તો અહીંયા જે ખોખાના માપ આપ્યા છે ને ખોખાના માપ પરથી ખબર પડે કે ત્રીજા ખોખા ચોથા ખોખાની જરૂર પડશે કે નહીં. હવે તમે જુઓ કે ચોપડી અંદર તમે એવું કીધું છે કે સંબંધને ગોઠવતા પહેલા ગણેશ અને લિંગા તેમના અનુમાનને કેવી રીતે ચકાસશે છે, તમારા મિત્ર સાથે આ અંગે ચર્ચા કરો. તે લોકો ચકાસશે હવે કે આપણે જો અહીંયા લંબાઈ ભરતી કે આપણે અંદર કેટલા સંબંધ મૂકીશું. તો પહેલા ખોખાની અંદર એની અંદર કેટલા સંબંધ માસે, બીજાની અંદર માસે, ત્રીજાની અંદર સમય શકશે કેટલા કેટલા ખોખા. તો એની અંદર આપણને એવું કીધું છે કે કેટલા સ્તર બનાવીશું, એક સ્તરમાં કેટલા સંબંધ મૂકીશું અને કેટલા સ્તર બનશે એના વિશેની થોડો ચર્ચા કરે છે. અને પહેલા એક ગણતરી કરે છે કે એની ખોખા એની ગણતરી કરીને તમને ચોપડીમાં આપે છે. તમે એવું કીધું છે ખોખા એમાં પ્રથમ સ્તર માટે કેટલા મૂકશે, પ્રથમ સ્તરની અંદર 20×10. તો 20×10 કરશે તો 200 સેમી સંબંધ થશે અને એની ઊંચાઈ કેટલી છે 6 સેમી. તો એવા કેટલા સ્તર બનશે, 6 સ્તર બનશે. તો 6 સ્તર માટે 200×6 બરાબર કેટલા થયા, 1200 સેમી સંબંધ સમાવી શકશે. એટલે કે 1200 સંબંધ કે ખોખા એની અંદર સમાઈ શકશે. તો એવી રીતે આપણે ખોખા બી અને ખોખા સી ના અંદર સંબંધ કેટલા ગોઠવી શકાશે તે શોધવાનું કીધું છે. અને પછી આપણે એવી રીતે તમને બધા મળીને તમે ખોખામાં એક સેમીના ખાલી આ સંબંધ ગોઠવી શકાય. તો પછી આપણે આ ત્રણેયનો સરવાળો કરીશું અને ખબર પડશે. તો હવે આપણે ખોખા બી માટે જઈશું. તો અહીંયા લખીશું કે ખોખા બીમાં પ્રથમ સ્તર માટે પહેલું જે સ્તર બનશે એની અંદર કેટલા ખોખા સમાઈ શકશે. તો લંબાઈ છે 11, પહોળાઈ પણ છે 11. તો કેટલા થશે, 11×11 કેટલા થશે, 121 સેમી સંબંધ. કેટલા થશે, 121 સેમી સંબંધ. હવે આવા કેટલા સ્તર બનાવી શકાય, એની ઊંચાઈ કેટલી છે 10. તો આવા 10 સ્તર માટે તો કેટલા કરીશું, 121×10 બરાબર કેટલા આવશે, 1210. કેટલા આવશે, 1210 સેમી સંગમ સમાવી શકાશે. તો ખોખા બી ની અંદર કેટલા સંગમ સમાવી શકાશે, ખોખા બી ની અંદર 1210 સંગમ. હવે આપણે જોઈશું ખોખા સી, ખોખા સી ની અંદર કેટલા સમાવી શકાશે. તો અહીંયા આપણે લખીશું પહેલા તો પ્રથમ સ્તર નું લખીશું કે ખોખા સી માં પ્રથમ સ્તર માં એ, તો પ્રથમ સ્તર ની અંદર કેટલા આવશે, 15×9. કેટલા કરીશું, 15×9. 15×9 કરીએ તો 15×9=135. કેટલા થશે, 135. તો અહીંયા મળી 135 સેમી સંબંધ. હવે આવા કેટલા સ્તર બનશે, તો એને કેટલી ઊંચાઈ છે 10. તો આવા 10 સ્તર માટે આવા 10 સ્તર માટે કેટલા, 135
ઓછી છે અહીંયા 2 4 4 ને 3 7 1 2 ને 3 કેટલા થયા 3760 સંબંધ મેળવી શકાય કેટલા 4000 થી ઓછા આવ્યા કે વધારે આવ્યા તો 4000 થી કેવા આવ્યા છે ઓછા છે જે 4000 સંબંધ કરતા ઓછા છે એ લખી દઉં છે 4000 સંબંધ કરતા ઓછા છે તો કોણ સાચું કહેવાયું ડિંગા કોણ કહેવાયું આ ડિંગાનું અનુમાન સાચું છે અનુમાન સાચું છે અહીંયા તમે